હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું દ્રવ્ય અને વિકિરણોનો દ્વૈત સ્વભાવ જે ચેપ્ટર છે એના ક્વિક રિવિઝન સેશનની અંદર. તો આ સેશનમાં આપણે ખૂબ જ ઓછા ટાઈમની અંદર ટોટલ ચેપ્ટર છે એ રિવાઇઝ થઈ જાય એવી આપણે જબરજસ્ત એવો પ્રયાસ છે કરવાના છીએ, અને એની અંદર તમને ઘણો બધો બેનિફિટ થશે તમારી આવનારી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. બરાબર, તો ચલો વધારે ટાઈમ ન લેતા શરૂ કરીએ. દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ છે એને રિલેટેડ વાત. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલો જે ટોપિક તમે કન્સિડર કરેલો હોય એ છે ઉત્સર્જન. બરાબર, તો ઉત્સર્જન વિશેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રણ રીતે તમે ઉત્સર્જન છે એ ભણી ગયેલા છો. ઉત્સર્જન એટલે શું કે કોઈ પણ ધાતુની સપાટી જેમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉત્સર્જન તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ. બરાબર, એમાં સૌથી પહેલા તાપીય ઉત્સર્જન કે અમુક તાપમાન કરતા વધારે તાપમાનથી ગરમ કરવામાં આવે તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. બરાબર છે. પછી બીજા નંબર ઉપર જે ઉત્સર્જન છે વિદ્યાર્થી મિત્રો, એને તમે ફિલ્ડ ઉત્સર્જન છે એ કહેતા હોવ છો, અને ફિલ્ડ ઉત્સર્જનને વિદ્યાર્થી મિત્રો કોલ્ડ ઉત્સર્જન પણ કહે છે, કારણ કે એની અંદર તાપમાન છે એ એક પણ પ્રકારની અસર ઉપજાવવાની અંદર કામમાં આવતું નથી. કેમાં? ફિલ્ડ ઉત્સર્જનની અંદર. તો એમાં કોણ હોય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને એની અંદર એક મૂલ્ય આવે છે જે ધ્યાનમાં રાખવાનું છે, જેની કિંમત છે 10^8 વોલ્ટ પર મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન છે બહાર નીકળે છે. ઘણી વખત આ જ ડેટા વિદ્યાર્થી મિત્રો તમને વોલ્ટ પર સેન્ટીમીટરમાં પૂછવામાં આવે છે, તો પછી ઘાત કેટલી થઈ જશે? 10^6. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. બરાબર ને? તો 100 સેન્ટીમીટર 10^2 ઉપર જશે તો -2, તો 8 - 2 એટલે 6 થઈ જશે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે જેના ઉપર ઘણું બધું ચેપ્ટર ડિપેન્ડન્ટ છે એવું ઉત્સર્જન, એને આપણે કહેતા હોઈએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, કે કોઈ ધાતુની સપાટી છે એના ઉપર યોગ્ય આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઘટનાને તમે કન્સિડર કરતા હો છો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો એ જે સ્પેસિફિક આવૃત્તિ છે કેટલી હોવી જોઈએ? તો એ આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો જે F0 છે એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતા વધારે હોવી જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે લઘુત્તમ આવૃત્તિ કે જેનાથી ઉપરની આવૃત્તિ માટે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. બરાબર, એવી જ રીતે તમને ખબર જ છે આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હશે. તો જે લઘુત્તમ આવૃત્તિ છે એને તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા હોય છો. તો હવે એવી એક મહત્તમ તમને તરંગ લંબાઈ મળશે કે એનાથી નાની કોઈ પણ તરંગ લંબાઈ માટે ઇલેક્ટ્રોન છે સપાટીમાંથી બહાર આવશે વિદ્યાર્થી મિત્રો. તો એ મહત્તમ તરંગ લંબાઈને શું કહે છે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. બરાબર. અને લાસ્ટ વન માય ફ્રેન્ડ, ન્યૂનતમ ઉર્જા કે જેને વર્ક ફંક્શન કહેવામાં આવે છે, તમે એને કાર્ય વિધેય તરીકે પણ ઓળખતા હોય, તો વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય છે વિદ્યાર્થી મિત્રો એને આપણે 50 વડે બતાવીએ છીએ. અને 50 એટલે એવી લઘુત્તમ ઉર્જા કે એ ઉર્જા આપવાથી ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી ક્યાં નીકળશે? બહાર. હવે બે વસ્તુ ધ્યાનમાં રાખજો, વર્ક ફંક્શનનું સૌથી મિનિમમ એટલે કે સૌથી ઓછામાં ઓછું મૂલ્ય હોય ને તો એ છે સીઝિયમ માટે, અને એના માટે છે 2.14 eV. એટલે કે સીઝિયમની સપાટી પર આટલી ઉર્જાવાળો પ્રકાશ આપાત કરો ને તો એ ઇલેક્ટ્રોનનો એમાંથી એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જન કરશે એમાંથી. બરાબર છે. અને મેક્સિમમમાં મેક્સિમમ જો કોઈ ધાતુની સપાટી માટે વર્ક ફંક્શન હોય તો એ છે પ્લેટિનમ, અને એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 5.65 eV. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. બરાબર છે. ઓકે, ચલો પછી બીજી વસ્તુ, માની લો કે અમુક ધાતુઓના નામ આપેલા છે. એઝ એક્ઝામ્પલ આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુઓમાં કોણ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? જેમ કે લિથિયમ છે, સોડિયમ છે, રાઈટ, પોટેશિયમ છે, સીઝિયમ છે. આ બધી જ ધાતુ પર તમે વિઝેબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ આપાત કરશો ને તો એમાંથી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બરાબર. અને અમુક જે ધાતુઓ છે બરાબર જેની અંદર હું સમાવેશ કરીશ, ZN છે, CD છે અને MG છે, આ ત્રણ જે ધાતુ છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો પાર જાંબલી તમે કન્સિડર કરી શકો અલ્ટ્રાવાયોલેટ. બરાબર. આ અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ તમે એના ઉપર એમ કહી શકાય કે આપાત કરશો તો પછી એમાંથી ઇલેક્ટ્રોન છે એનું ઉત્સર્જન થાય છે. બરાબર. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આ બેઝિક ચર્ચા કરી શકાય ઉત્સર્જન વિશે. પછી આપણે હવે શિફ્ટ થવાના છીએ વિદ્યાર્થી મિત્રો લિનાર્ડના પ્રયોગની અંદર. લિનાર્ડના પ્રયોગની અંદર મળતા અવલોકનો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાય છે, એને આપણે સિમ્પલ વેમાં યાદ કરી લેશું વિદ્યાર્થી મિત્રો.
તો લિનાર્ડનો જે પ્રયોગ છે એની અંદર જે મળતા પરિણામો છે ને એ યાદ રાખવા માટે એક તમને સિમ્પલ એવી શોર્ટકટ આપી દઉં છું, અને એ શોર્ટકટ આવી છે વિદ્યાર્થી મિત્રો, જોજો. ફ્રેન્ડ કોના, ફ્રેન્ડ કોના, તો તમારે કન્સિડર કરવાનું છે ઇન્ડિયાના, ડેફિનેટલી આપણે તો ઇન્ડિયાના જ ફ્રેન્ડ હોય ભાઈ, બરાબર. ફરીથી કહી દઉં, ફ્રેન્ડ કોના, તો કે ઇન્ડિયાના. તમે ફ્રેન્ડ બી કહી શકો, ફ્રેન્ડ કોના, તો કે ઇન્ડિયાના, બરાબર. હજી હવે જોજો આનાથી તમને શું ખ્યાલ આવશે, આનાથી આપણને શું ફાયદો થશે. એફ એટલે વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ આવૃત્તિ છે, કે એટલે હું કન્સિડર કરીશ કે ગતિ ઉર્જા છે. પછી આ આઈ એટલે વિદ્યાર્થી મિત્રો તીવ્રતા છે, અને એન એટલે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. અચ્છા ઓકે, હવે જોજો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આવૃત્તિ બદલવાની સાથે, હવે હું આ જે પ્રયોગ છે એનું ડિટેલિંગમાં એક્સપ્લેનેશન નથી કરતો, કારણ કે આપણે ક્વિક રિવિઝન જે કરવાનું છે એ રિલેટેડ વાત કરવાની છે, તો તમને ખબર જ છે કે પ્રેક્ટિકલનું સેટઅપ કેવું હતું. હવે એની અંદર આવૃત્તિ બદલાવવામાં આવે છે, આપાત પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે છે, તો ઉત્સર્જિત જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જામાં બદલાવ જોવા મળે છે, અને આપાત પ્રકાશની તીવ્રતા બદલાવવામાં આવે તો એની સંખ્યામાં બદલાવ જોવા મળે છે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો બીજા બે પેરામીટર ચેન્જ થાય છે, જેના નામ છે, જો ગતિ ઉર્જા વધશે તો એને એમ કહી શકાય સ્ટોપ કરવા માટે એક જે ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિની જરૂર પડે છે, એને આપણે કહેતા હોય સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સ્ટોપિંગ પોટેન્શિયલનું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી નામ છે થોભક વિદ્યુત વિભવ, પણ એનું જે પ્રચલિત નામ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ જ છે, એટલે આપણે એ રીતે જ કન્સિડર કરશું, રાઈટ. બટ તમે એને થોભક વિદ્યુત વિભવ પણ કહી શકો, એટલે ગતિ ઉર્જા બદલવાની સાથે V0 એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ચેન્જ થાય છે, જ્યારે જે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બદલવાની સાથે અહીંયા છોટું આઈ, ધેટ મીન્સ ફોટો ઇલેક્ટ્રિક કરંટ થશે. આ આઈ એટલે શું થશે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ના મૂલ્યમાં બદલાવ જોવા મળે છે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે એટલે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન ઈ એવું કહેતા હોય ને, તો એ એન સંખ્યા બદલવાથી વિદ્યુત ભાર બદલે, અને વિદ્યુત ભાર બદલે તો આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી એટલે કે વિદ્યુત પ્રવાહ છે બદલી શકે છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે તમને આના ઉપરથી કેવા ક્વેશ્ચન પૂછી શકે, એઝ અ એક્ઝામ્પલ નંબર વન, માની લો કે તમને એવું કીધું છે કે તમારે આપાત પ્રકાશની આવૃત્તિ એફ રાખવાની છે, ત્યારે ગતિ ઉર્જા કે જેટલી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ વી જેટલો છે, અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સ્મોલ આઈ જેટલો છે. હવે તમારે આપાત પ્રકાશની આવૃત્તિ બમણી કરવાની છે, તો આપેલી રાશિઓમાં શું ચેન્જ જોવા મળશે. હવે જોવાનું છે આવૃત્તિ છે એની સાથે કોણ કોણ બદલી શકે, તો કે K અને VO એ સમપ્રમાણમાં જ બદલશે. જો આ 2F થાય તો આ 2K થશે અને આ 2V0 થશે. બટ વિદ્યાર્થી મિત્રો F ની સાથે I છે એને કોઈ જ લેવા દેવા નથી, તો પેલા પણ આઈ જ હતું હવે પણ આઈ જ રહેશે. તો જો આ વસ્તુ તમારા માટે સિમ્પલ ક્યારે રહેશે વિદ્યાર્થી મિત્રો, આ સિક્વન્સ તમને યાદ હોય તો એમ તમને રખાઈ દીધી છે, રાઈટ. ફ્રેન્ડ કોના, તો કે ઇન્ડિયાના. ઓકે ચલો નંબર ટુ, બીજો પ્રશ્ન માની લો કે હું તમને પૂછું કે તીવ્રતા વિદ્યાર્થી મિત્રો આઈ છે, ત્યારે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એન છે, પ્રવાહ આઈ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે. હવે તમે તીવ્રતા બદલી અને અડધી કરો છો, તો હવે એની અંદર શું ચેન્જીસ થશે, તો જોવો જોવો I ની સાથે L અને F અને સ્મોલ I જ બદલાશે. મતલબ અડધું થાય તો આ પણ અડધું થશે અને આ પણ અડધું સાથે, પણ અહીંયા જે V0 છે એને કોઈ લેવા દેવા નથી વિદ્યાર્થી મિત્રો, તો એ એટલું ને એટલું રહેશે, બરાબર. તો જો આ રીતના સમ છે એ સિમ્પલ તમે કન્સિડર કરી શકો હવે તમારા માટે, કારણ કે આ ટ્રીક તમને ખ્યાલ છે. હવે ઘણી વખત તીવ્રતા જે છે ને એ એમ ન કહે કે અડધી થાય છે, એને કંઈક અલગ રીતે કહેવામાં આવે, જેમ કે તમારી પાસે જે ઉદગમ છે એમાં લેઝર છે એ તમે ઓળખતા હોય, બરાબર છે. તો લેઝર છે ને એનાથી તમને આવી રીતની વસ્તુ કહેશે કે માની લો કે લેઝરનું અંતર છે ને, લેઝર જે તમારું જે સોર્સ છે એ લેઝરનું અંતર જે પડદો છે તેનાથી બદલાવવામાં આવે. લેઝરનું અંતર બદલતા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે લેઝર લાઇટ તમે સ્ટાર્ટ કરો, બરાબર છે, તો એ જે લાઇટ છે એની અંદર તમે અલગ અલગ ડિસ્ટન્સ લેતા જાઓ તો તમે એની તીવ્રતામાં કંઈક ચેન્જ છે એ જોશો. તો હવે ચેન્જ કેવો હશે, તો કે જો આ રીતે આઈ ચલે છે એકના છેદમાં ડી સ્ક્વેર, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જેમ અંતર વધે એમ તીવ્રતા ઘટતી જાય. તો ઘણી વખત તમને એમ કહેવા મળે કે અંતર અડધું કરવામાં આવે, તો અડધું કરવામાં આવે તો તીવ્રતા ચોથા ભાગની થાય, તો અહીંયા આઈ બાય 4 આવે. તો એ રીતનો ડેટા ચેન્જ થતો હોય છે. ઘણાને પ્રશ્ન થશે સર એફ બદલે ઇનડાયરેક્ટ કઈ રીતે કહી શકે, ભાઈ આવૃત્તિ છે ને એ ઉદગમનો ગુણધર્મ છે, ઉદગમ જ બદલવું પડે. તમને એમ કે પેલા એક લેઝર લાઇટ આવી હતી એ લેઝરને જ બદલી નાખવાનું છે, લેઝરને જ બદલતા
ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી શકો કે લેઝરને બદલતા આવૃત્તિમાં શું થાય છે, બદલાવ થાય છે. તો ટૂંકું અને ટચ, આવૃત્તિને બદલાવી હોય તો સોર્સને જ બદલવું પડે, એટલે કે લેઝરને જ બદલવું પડશે. જ્યારે તીવ્રતાને બદલવા માટે એક જે લેઝર છે એનું ડિસ્ટન્સ બદલવું પડશે, એટલે કે અંતર બદલવું પડશે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો લિનાર્ડના પ્રયોગ વિશે, બરાબર છે. ઓકે, ચલો હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ એક બે એમસીક્યુ પણ સાથે જોઈ લેશું અને જે થિયરીટિકલ કન્સેપ્ટ છે એની પણ ચર્ચા કરી લેશું. હવે આપણે વાત કરવાની છે આઇન્સ્ટાઈનની સમજૂતી, કે જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે ને, એ જો થિયરીટિકલ ક્વેશ્ચન કહું વિદ્યાર્થી મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરની જે સમજૂતી છે ને એ કણવાદ આપે છે, તરંગવાદથી સમજી શકાતું નથી. અને થિયરીટિકલ પ્રૂફ કોણ આપે છે, આઇન્સ્ટાઈન આપે છે, બરાબર. માની લો કે આપણે સિમ્પલ વિચારીએ કે કોઈ ધાતુની વિદ્યાર્થી મિત્રો સપાટી છે, એઝ એક્ઝામ્પલ, રાઈટ, એના ઉપર કોઈ પ્રકાશ છે એ આપાત કરવામાં આવે છે. ઓકે, ચલો, આપાત પ્રકાશની ઉર્જા એટલે કે જે એનર્જી છે એ ઈ જેટલી છે, એને તમે એચ એફ પણ કહી શકો અને એચ સી બાય લેમડા પણ કહી શકો, કારણ કે જે કિરણ છે એ ફોટોનનું બનેલી શકાય અને એક ફોટોનની ઉર્જા એચ એફ છે, અધરવાઇઝ એચ સી બાય લેમડા છે. ડન. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શું કરશે, શોષણ કરશે. તો એમાંથી અમુક ઉર્જા શોષણ થશે. હવે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા ઓછામાં ઓછી ઉર્જા છે એને તમે ધાતુનું શું કહેતા હોય, વર્ક ફંક્શન કહેતા હોય વિદ્યાર્થી મિત્રો. એનું સમીકરણ યા તો એચ એફ ઝીરો થશે યા તો એચ સી બાય લેમડા ઝીરો થશે. તો ઇલેક્ટ્રોનને આટલી ઉર્જાની તો શોષણ કરવું જ પડે, તો જે ઇલેક્ટ્રોન ક્યાં નીકળી શકે, બહાર. તો માનો કે ભાઈ બહાર નીકળે છે, તો અહીંથી તમે માનો કે તમે 5 eV ઉર્જા આપો છો, એને બહાર નીકળવા 3 eV જ જોઈએ છે. આનું વર્ક ફંક્શન 3 છે, જે ધાતુની સપાટી છે. તો 5 માંથી 3 eV જેટલી ઉર્જા શું કરશે, શોષણ કરશે. અને 2 eV જેટલી બાકી રહેશે ને વિદ્યાર્થી મિત્રો, એ બાકી રહેતી ઉર્જા મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે બાકી રહેશે. કેમ મહત્તમ? અરે ભાઈ, નીકળે ત્યારે મહત્તમ જ હોય ને, પછી અહીંથી આમ જશે એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે. તો ટૂંકું અને ટચ, આપેલી ઉર્જા બરાબર શોષેલી ઉર્જા વધતા વધેલી ઉર્જા, એવું થયું ને. અગેન આઈ રિપીટ ફ્રેન્ડ, જોજો, આપેલી ઉર્જા બરાબર શોષેલી ઉર્જા વધતા વધેલી ઉર્જા. તો કેટલી ઉર્જા વધશે, ચલો અહીંયા તમે વિચારો તો, તો કે મેક્સિમમ ની કિંમત કેટલી આવે, તો કે મેક્સિમમ એટલે કેટલું આવે, તો કે માનો તમે 5 જેટલી આપી હતી, એટલે ઈ જેટલી આપી હતી, રાઈટ, એટલે હું એચ એફ કહી શકો, અને એમાંથી કેટલાનું શોષણ થશે, 50, તો બસ આટલી વધે. તો આ પહેલું સમીકરણ છે તમારું, કે મેક્સિમમ બરાબર એચ એફ માઇનસ 50. બીજું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આવે છે ઘણી વખત તમને મહત્તમ ગતિ ઉર્જાને બદલે સ્ટોપિંગ પોટેન્શિયલ આપે છે. તો ઈવી ઝીરો તમે એના બરાબર કન્સિડર કરી શકો, ને આ બાજુ સેમ એચ એફ માઇનસ 50. હવે તમે બંનેની ડાબી બાજુ કન્સિડર કરો તો કે મેક્સિમમ અને ઈવી ઝીરો છે, જમણી બાજુ તો સેમ ટુ સેમ છે. તો તમે ત્રીજું ઇક્વેશન લખી શકો, કે મેક્સિમમ બરાબર ઈવી ઝીરો. જો હવે આને લગતા, આ ત્રણ ઇક્વેશનને લગતા ઘણા બધા ક્વેશ્ચન આવે, આની ડિસિઝન કેમ લેવાનું, કયું ઇક્વેશન આવે. જો રકમમાં વિદ્યાર્થી મિત્રો મહત્તમ ગતિ ઉર્જા, સમજો, રકમમાં તમને મહત્તમ ગતિ ઉર્જા, અધરવાઇઝ મહત્તમ વેગ એવો શબ્દ સંભળાય, તો તમે કયું સમીકરણ, ડેફિનેટલી કયું સમીકરણ કન્સિડર કરશો, પેલું જ કરશો ને. અને એ જો મહત્તમ ગતિ ઉર્જા હોય તો તમારે કે મેક્સિમમ લેવાનું, અધરવાઇઝ હાફ એમ વી સ્ક્વેર મેક્સિમમ લેવાનું. આ બાજુ જો આવૃત્તિ આપી હોય તો એચ એફ માઇનસ 50 લેવાનું, અને તરંગ લંબાઈ હોય તો એચ સી બાય લેમડા માઇનસ 50 કન્સિડર કરવાનું. એવી જ રીતે સ્ટોપિંગ પોટેન્શિયલ આવે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટોપિંગ પોટેન્શિયલ માટે તમારે બીજું સમીકરણ લેવાનું છે, બરાબર છે. અને બંને શબ્દ આવે તો ત્રીજું સમીકરણ લેવાનું છે. તો આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું છે, ખ્યાલ પડે હું શું કહું છું એ, બરાબર. તો આ શબ્દ રૂપી જે વસ્તુ છે ને એ તમારે ખાસ એટલે ખાસ સમજવાની છે, કે ભાઈ કયું સમીકરણ આપણે એટ એ ટાઈમ કામ લાગવાનું છે, બરાબર. તો આપણે જસ્ટ જેટલા પણ સ્વરૂપ છે ને એની ચર્ચા કરી લઈએ. આના બરાબર તમે આવું પણ લખી શકશો, જો એચ સી બાય લેમડા માઇનસ 50, ડન છે, બરાબર. એવી રીતે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને લખી દો કે એચ સી બાય લેમડા માઇનસ 50. અને આના બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જે કે મેક્સિમમ છે એના બરાબર તમે હાફ એમ વી સ્ક્વેર મેક્સિમમ પણ લઈ શકો છો, રાઈટ. ઓકે, ચલો હવે આના ઉપરથી આપણે બે ક્વેશ્ચન કરીએ. એક જે છે એ એમ જ ક્વેશ્ચન સ્વરૂપની રજૂઆત છે, અને ગ્રાફિકલ ગ્રાફ ઉપરથી બે પ્રકારના ક્વેશ્ચનની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરેસ્ટિંગ વન, જોજો, સમજો, ખાસ સમજો. ક્વેશ્ચન નંબર 1, માનો કે હું એમને બોલી જાઉં છું, એક ધાતુનું કાર્ય વિધેય છે
એ 2.27 ઈવી છે એટલે 50 બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો 2.27 ઈવી વાહ ભાઈ વાહ જો આ ધાતુ પર 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે એટલે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે 600 નેનોમીટર જો તમને ખબર હશે થ્રેશોલ્ડ એટલે લેમ્ડા 0 થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો એફ 0 રાઈટ આવૃત્તિ લઘુત્તમ હોય ઊર્જા લઘુત્તમ હોય પણ તરંગ લંબાઈ મહત્તમ ઓકે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરવા માટે અહીંયા થોભક વિદ્યુત વિભવનું મૂલ્ય શું હશે જો તો તમે મને કહો અહીંયા પહેલા તો V0 આવ્યું તો સમીકરણ કયું આવે EV0 બરાબર HF અથવા તો HC/λ માંથી ડેફિનેટલી માય ફ્રેન્ડ HC/λ જ લેવું પડશે -50 કરવું પડશે હાલ તો અહીંયા કિંમત મૂકીએ જો અહીંયા કિંમતમાં ધ્યાન રાખવાનું HC ની કમ્બાઈન કિંમત જ મૂકવાની ભાઈ H અને C ની છૂટી છૂટી કિંમત નહીં મૂકવાની તો ગણતરીમાં વાર લાગે HC ની કમ્બાઈન કિંમત છે 12400 ઈવી એંગસ્ટ્રોમ અને લેમ્ડા બરાબર કેટલા આવ્યા છે 600 નેનોમીટર જો તમને ઘણી વખત નેનોમીટરમાં આપે તો અહીંયા તમે 1240 ઈવી નેનોમીટર લઈ શકો પણ અહીંયા એંગસ્ટ્રોમ છે તો એંગસ્ટ્રોમ કન્સિડર કરવાનું ડન ને તો અહીંયા તમે 1240 ઈવી નેનોમીટર કન્સિડર કરી શકો તો જો તો હજુ ટૂંકમાં થશે 1240 તમારે યાદ રાખવાનું છે ઈવી એંગસ્ટ્રોમમાં પણ ઈવી નેનોમીટર હોય તો ડાયરેક્ટલી તમે 1240 ઈવી નેનોમીટર પણ લઈ શકો -50 કેટલા છે તો કે 2.27 ઈવી જો આનો બીજો ફાયદો મેજર અહીંયા ચેન્જ ના કરવું પડે નેનોમીટર નેનોમીટર કેન્સલ થશે ને એટલે આ બેનો ભાગાકાર તમને મળશે 2.07 ઈવી -2.27 ઈવી એનો મતલબ તમને અહીંયા આન્સર મળશે -0.2 ઈવી તો એ તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ઈવી 0 બરાબર -0.2 ઈવી મળે છે એટલે આનો મતલબ એવો કે થોભક વિદ્યુત વિભવ 0.2 વોલ્ટ મળશે જો ઈવી હોય ને એટલા વોલ્ટ થાય ને વોલ્ટ હોય એટલા ઈવી થાય એમાં ટેન્શન નહીં લેવાનું પણ આ જવાબ તમે ટીક માર્ક ન કરતા હો આ જવાબ છે શક્ય નથી શું કામ ફ્રેન્ડ તમે વિચાર તો કરો આ જવાબ માઇનસ મળ્યો એનો મતલબ આ ઉર્જા એ કેવી હશે ઓછી કોના કરતા વર્ક ફંક્શન કાર્ય વિધેય કરતા હવે વિદ્યાર્થી મિત્રો તમે આપેલી ઉર્જા જો આ કોણ છે આ કોણ છે આ કોણ છે આ છે આપેલ ઉર્જા એ તમે વિદ્યાર્થી મિત્રો આપેલ ઉર્જા છે એ એના કાર્ય વિધેય કરતા કેવી હશે વર્ક ફંક્શન કરતા કેવી હશે ઓછી તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે જ નહીં અને ઇલેક્ટ્રોન બહાર નીકળશે જ નહીં તેને ઊભા રાખવાની જરૂર જ નથી તો પછી થોભક વિદ્યુત વિભવની જરૂર નથી એટલે જ્યારે થોભક વિદ્યુત વિભવ માઇનસમાં મળે ને તો એવી કિંમત શક્ય થાય નહીં તો આવા ટાઈપના ક્વેશ્ચનનો જવાબ એક પણ નહીં આવશે ખાસ ધ્યાન રાખજો બરાબર છે ઓકે ચલો બીજો પ્રશ્ન હું તમને કરાવું તમને એક મિત્ર ગ્રાફ આપેલો છે એ ગ્રાફ આપેલો છે કે મેક્સિમમ હાલો અહીંયા કે મેક્સિમમ આપ્યું છે એનો એકમ ઈવી છે બરાબર અહીંયા તમને એફ એટલે કે આવૃત્તિ આપેલી છે જેનો એકમ હર્ટ્ઝ છે તમને ગ્રાફ કંઈક આવો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર હશે આ ગ્રાફ જ્યાં છેદે ને એને તમે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા હોય હું આની વિગતવાર ચર્ચા નથી કરતો બટ તમને ખ્યાલ જ છે અહીંયા મૂલ્ય 10^15 ઘાતે એક ઓટલી આવૃત્તિ હશે અહીંયા મૂલ્ય તમને 3 આપ્યું એટલે 3 ઈવી હશે હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવી દેવાની છે એફઓ મેળવવાના છે તો એના માટે શું કરશો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે કહો તો આમાં તમને શું દેખાય છે કે મેક્સિમમ કે V0 જો આ V0 હોય તો EV0 વાળું ઇક્વેશન અને કે મેક્સિમમ હોય તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ HF -50 આવે ને આટલું ક્લિયર ને આવૃત્તિ છે તે લીધું અહીંયા જો આનાથી વિરુદ્ધ થયું અહીંયા લેમ્ડા ને V0 હતા તેવું ઇક્વેશન લીધું અહીંયા કે મેક્સિમમ ને છે એવું ઇક્વેશન હવે જોજો અહીંયા એક બીજી વસ્તુ તમને ડાયરેક્ટ લીધો અહીંયા પહેલા તમારે 50 છે એ આ 50 બરાબર શું થાય ખબર મિત્ર 50 બરાબર થાય HF0 તો તમારા HF0 ત્યાં જ છુપાયેલા છે F0 ત્યાંથી જ મળશે તો પહેલા 50 ના સૂત્રનો કરતા તો બનાવો તો HF માઇનસ K મેક્સિમમ હવે જોજો અહીંયા H ની કિંમત એક તમને સ્પેશિયલ કહું સ્પેશિયલ કિંમતો H ની 6.625 વાળી નહીં જોજે જોજે ભાઈ 4.14 ગુણાકારમાં 10^-15 ઘાત એનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ નહીં ઈવી ઇન્ટુ સેકન્ડ બોલી જા કેવો ઈવી ઇન્ટુ સેકન્ડ હવે તારી આવૃત્તિ કેટલી છે જો તો 10^15 હર્ટ્ઝ એટલે 10^15 હર્ટ્ઝ એટલે એટના છેદમાં સેકન્ડ માઇનસ કે મેક્સિમમ મિત્ર કે મેક્સિમમ કેટલા છે તો કે અહીંયા જુઓ 3 ઈવી છે તો -3 ઈવી તો જુઓ અહીંયા આનો ફાયદો જોવાનો જબરજસ્ત ફાયદો સેકન્ડ કેન્સલ થાય આ -15 +15 કેન્સલ એટલે 4.14 ઈવી સીધું ઈવીમાં જ વધે જો
અહીંયા 12400 મુકોટ ઈવીમાં જ વધે, અહીંયા આવી કિંમત મુકોટ ઈવીમાં જ વધે, અને માઇનસ 3 ઈવી, તો આનો મતલબ 50 બરાબર કેટલા થશે, 1.14 ઈવી થયા બરાબર. હવે આ HF0 થાય ને, 50 એટલે કેટલા થાય, HF0 થાય, તો 5 અહીંયા 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 F0 બરાબર શું થશે, હાલો 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 ચલો ચલો ચલો, અહીંયા HF0 બરાબર આવું થશે, તો F0 બરાબર શું થશે મિત્રો, હાલો તો F0 બરાબર કન્સિડર કરીએ, તો જસ્ટ અ સેકન્ડ, હા ઓકે ચલો, F0 બરાબર 1.14 EV ના છેદમાં H, હજી હમણાં જ લખાવું છું કિંમત તમને ટૂંકી અને ટચ, શું લખાવી હતી ભાઈ, તો કે 4.14 ગુણાકારમાં 10^-15 ઘાત EV ઇન્ટુ સેકન્ડ, આ ઉડી જશે, તો આ એપ્રોક્સિમેટલી 4 આવે, 1.1/4 એટલે આટલા થાય, તો 0.25 એના અને 10^15 અહીંથી એટલે 10^15 હર્ટ્ઝ, આટલો જવાબ આવે F0 બરાબર. તો આ ગ્રાફ વાળો શ્રમ કન્સિડર કર્યો, અને કે મેક્સિમમ અને F આવે તો એવું સ્વરૂપ, અને ગ્રાફ વગરના ક્વેશ્ચનમાં V0 અને લેમ્ડા આવે તો એવું સ્વરૂપ બરાબર છે. ઓકે ચલો, બીજી વસ્તુ, આ રેખાનો ઘણી વખત ઢાળ પૂછવામાં આવે છે, આ રેખાનો ઢાળ છે ને, આ રેખાનો ઢાળ E H ના છેદમાં E જેટલો થાય, અને આને લંબાવો ને એટલે અંતખંડ આવશે, તો E જે અંતખંડ થશે ને વિદ્યાર્થી મિત્રો, E અંતખંડ આટલો થાય છે 50 ના છેદમાં E, આ ધ્યાન રાખજો, ગ્રાફિકલ ક્વેશ્ચન હોય છે, આવે આવા ગ્રાફનો ઢાળ H / E હોય છે, અને 50/E જેટલો અંતખંડ હોય છે બરાબર છે. ઓકે ચલો, તો આ વાત થઈ આઇન્સ્ટાઈનની સમજૂતી વિશે. હવે આપણે બીજા 3 સમીકરણની અંદર પાછા વિદ્યાર્થી મિત્રો પ્રવેશ કરીએ, અને જે ટોટલી ડેડિકેટેડ કરેલા છે ફોટોન માટે, તો ફોટોન માટે વિદ્યાર્થી મિત્રો આપણે 3 સમીકરણોની ચર્ચા કરવાની છે, અને 3 સમીકરણમાં 3-3 સમીકરણો જ આવે છે. જો સૌથી પહેલા આપણે લિનાર્ડનો પ્રયોગ જોઈએ, એમાં 3 પેરામીટર આવ્યા, અને એને પહેલા ઉત્સર્જન જોયું તું, એ પણ 3 ઉત્સર્જન હતા, આઇન્સ્ટાઈનની સમજૂતીના ઇક્વેશન જોયા, એ પણ 3 હતા, અને અહીંયા પણ મેઇનલી 3 ઇક્વેશન જ કન્સિડર કરશું. જોજો, સૌથી પહેલું ઇક્વેશન ફોટોનની ઉર્જાનું ઇક્વેશન આવે છે, ફોટોનની ઉર્જા વિદ્યાર્થી મિત્રો E ઇઝ ઇક્વલ્સ ટુ તમારે કન્સિડર કરવાની છે HF, કેટલી HF જેટલી, તમે એને HC/λ પણ કન્સિડર કરી શકો, રાઈટ. હવે જે બીજું સમીકરણ છે એ વેગમાનનું છે, હવે જે વેગમાન છે ને, વેગમાન, એ વેગમાનનું સમીકરણ કઈક આવું છે, P ઇઝ ઇક્વલ્સ ટુ E/C, શું છે, E/C, જેને તમે એમ કહી શકો HF/C પણ કહી શકો. હવે આ કઈ રીતે મળે છે એવું કોઈને ક્વેશ્ચન થાય, તો આઇન્સ્ટાઈને આપેલું વેગમાનનું જનરલાઇઝ ઇક્વેશન જે છે ને, એ વેગમાન કરતા એનર્જીનું જે ઉર્જા છે ને, એનું ઇક્વેશન આવું આપેલું છે, E બરાબર P²C² + m02² × C⁴. હવે જો C એટલે તો જે પ્રકાશનું કિરણ છે ને હવામાં વેગ, 3×10⁸, P એટલે વેગમાન છે, રાઈટ, અને આ m0 છે, m0 એ કોઈ પણ કણ છે, એ કોઈ પણ કણનું સ્થિર દળ છે, કોઈ પણ જે કણ છે ને એનું કેવું દળ છે, સ્થિર દળ છે બરાબર છે. હવે અહીંયા ફોટોન વિશેની વાત ચાલે છે, તો આપણે અહીંયા કોને કન્સિડર કરવાના હોય, ફોટોનને, તો આ ફોટોનનું કેવું દળ છે, સ્થિર, અને ફોટોનનું સ્થિર દળ 0 છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જો ઇલેક્ટ્રોનનું સ્થિર દળ હોય ને તો 9.1×10⁻³ કિલોગ્રામ થાય, ડન, એના સ્થિર દળ છે. પ્રોટોનનું દળ હોય તો એનું સ્થિર દળ છે, ઇલેક્ટ્રોનનું હોય તો એનું સ્થિર છે, પણ ફોટોનનું સ્થિર દળ કેટલું છે, 0. તો આ ઇક્વેશનમાં તમે 0 મૂકશો ને તો તમને E ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે, √P²C² મળશે, એટલે કે P×C. તો તમે જોઈ શકો છો P ને સમીકરણનો કરતા બનાવો તો E/C, એટલે ઇનસોર્ટ ઉર્જા HF જેટલી અને વેગમાન HF/C જેટલું છે બરાબર. આટલી વસ્તુ ડન થઈ ગઈ બરાબર છે. ઓકે ચલો, તો ફોટોનનું સ્થિર દળ 0 છે, એની તમારે ખાસ એટલે ખાસ નોંધ લેવાની છે. શું કામ એને 0 છે, તો એનું રીઝન એ છે, એક બીજો સંબંધ છે કે કોઈ પણ પદાર્થ છે એનું દળ છે એ આ રીતે સંબંધિત હોય છે, કે કોઈ ગતિમાં હોય પદાર્થ ત્યારે એનું દળ બરાબર સ્થિર દળ, ગતિમાન પદાર્થનું દળ અને સ્થિર દળ વચ્ચેનો સંબંધ આવો છે, 1-V²/C². હવે આમાંથી સ્થિર દળને તમે કરતા બનાવો તો એમ ગુણાકારમાં શું આવશે, 1-V²/C², રાઈટ. હવે જે ફોટોન છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો જ નાનો એવો ભાગ છે, તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે પ્રકાશના કિરણ, એનો વેગ તો C જેટલો છે, તો ફોટોનનો વેગ પણ કેટલો કન્સિડર કરી શકાય વિદ્યાર્થી મિત્રો, C જેટલો. તો તમે જ જોઈ લ્યો, તમે જ વિચારી લ્યો, અહીંયા મારે 1-C²/C² મૂકવું હોય તો 1-1 0 થઈ જશે,
તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો ફોટોનનો જે સ્થિર દળ છે ઝીરો કન્સિડર કરવામાં આવે છે. ઓકે, તો તમને એમ થશે કે તો ગતિમાન ફોટોનનો દળ કેટલું, તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ગતિમાન ફોટોનનો દળ, ફોટોન સ્થિર હોય ત્યારે ઝીરો, તો ગતિમાન ફોટોનનો દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો, તો એનું ઇક્વેશન આવે છે m બરાબર e ના છેદમાં c સ્ક્વેર જેટલું. તમે ઇક્વેશન જોયું જ હશે, e બરાબર mc સ્ક્વેર, આ એ જ છે, એના ઉપરથી જ લખેલું છે. તો તમે લખી શકો hf by c સ્ક્વેર, ડન. તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને કોઈ પણ ગતિમાન કણનું દળ જોતું, જો ગતિમાન ફોટોનનું દળ આ છે, મેં તમને હમણાં જ સંબંધ કીધો, તમારે ગતિમાન કણનું જો દળ જોતું હોય ને તો આ વાળો સંબંધ છે. કોઈ પણ પાર્ટિકલ હોય, કોઈ પણ પાર્ટિકલ છે, એ કોઈ પણ પાર્ટિકલ માટે ગતિમાન કણનું દળ, જો કોઈ પણ સ્થિર કણનું જે દળ છે ને, સ્થિર તો કંઈક નું કંઈક હશે, ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻³૩, પ્રોટોનનું 1.6 × 10⁻², એના સ્થિર દળ છે. હવે ગતિમાં હશે તો એનું દળ કઈ રીતે મપાય, m0 ના છેદમાં 1 - v² / c² જેટલી ઝડપ, એ રીતે તમે દળ માપી શકો, બરાબર. તો આ ત્રણ ઇક્વેશન ધ્યાનમાં રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. ફોટોન માટે તમને કોઈ એમ કહે કે ભાઈ એની ઉર્જા કેટલી, તો hf, એનું વેગમાન કેટલું, તો hf/c, અને ગતિમાન ફોટોનનું દળ કેટલું, તો hf/c² તો જો ત્રણ એક જેવા ઇક્વેશન, hf, hf/c અને hf/c² તો આને રિલેટેડ નાના મોટા ક્વેશ્ચન છે, તમને ખ્યાલ હોવો જોઈએ. મેં બહુ વ્યવસ્થિત વાત કરી દીધી ટૂંકા ટાઈમમાં કે આટલા ઇક્વેશન્સ છે, ઇમ્પોર્ટન્ટ છે, એ રિલેટેડ ક્વેશ્ચન આન્સર છે, અલગ અલગ રીતે આવતા હોય છે. પણ આ ફોટોન કે તો આ બ્લ્યુથી લખેલા છે, પાર્ટિકલ માટેનું દળ છે એ આમે કન્સિડર કરેલું છે. ઓકે, ચલો એના પછીની થોડીક ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા ત્રણ સમીકરણો વિશેની જ વાત કરવાની છે આ ચેપ્ટરમાં. ત્રણનો આંકડો તો જબરજસ્ત છે. હવે તમને અહીંયા ફોટોનની સંખ્યા n હોય, ફોટોનની સંખ્યા કેટલી હોય n, તો એને રિલેટેડ ત્રણ સમીકરણ છે. પહેલું સમીકરણ ઉર્જાનું, ઉર્જાનું સમીકરણ થાય n ફોટોનની ઉર્જા nhf થાય, ડન. પછી બીજું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો પાવરનું, પાવરનું સમીકરણ થાય nhf/t, અને ત્રીજું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તીવ્રતાનું, જેનું સમીકરણ થાય nhf/at. આ બધાને ખબર જ હશે, t એટલે સમય એટલે ક્ષેત્રફળ છે. તો આ ઇક્વેશન ક્યારે આવે કેમ ખબર પડે, એક તો વર્ડિંગ લખેલું હોય કે ઉર્જા, પાવર અથવા તો જે તીવ્રતા છે, અધરવાઇઝ એકમ ઉપરથી, જો જૂલ એકમ આપ્યો હોય તો ઉર્જા હોય, વોટ એકમ આપ્યો હોય તો પાવર હોય, અને વોટ પર મીટર સ્ક્વેર એકમ આપેલો હોય તો તીવ્રતા હોય, ડન. તો હું તમને બે થી ત્રણ નાના મોટા ક્વેશ્ચન છે કન્સિડર કરાવો અને લોજિક કહી દઉં, સોલ્વ તમે તમારી રીતે કરી શકશો. જેમ કે પ્રશ્ન એક આવો છે, 200 વોટનો સોડિયમ લેમ્પ, જોજો જોજો, એક લેમ્પ છે જેનો પાવર કેટલો છે 200 વોટ, આવો સોડિયમ લેમ્પ છે, એનો 0.6 માઇક્રોમીટર તરંગ લંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન્ન કરે છે, એમાંથી ઉદ્ભવતો જે પ્રકાશ છે ને એની તરંગ લંબાઈ કેટલી છે 0.6 માઇક્રોમીટર. વિદ્યુત ઉર્જાનું આ લેમ્પ 25% ક્ષમતાથી રૂપાંતર કરે છે, એટલે કે જેટલી ઉર્જા એને આપો ને એમાંથી 25% જ ઈ પ્રકાશમાં રૂપાંતર કરે, એટલે 100 જૂલ જેટલી ઉષ્મા તમે આપી હોય તેમાંથી ફક્ત 25 જૂલનું જ પ્રકાશમાં રૂપાંતર થાય, બરાબર, એટલે એની કાર્યક્ષમતા કહેવાય. તો 1 સેકન્ડમાં ઉર્જા ઉત્સર્જાતા ફોટોન કેટલા, કેટલી સેકન્ડમાં, 1 સેકન્ડની અંદર જે ઉત્સર્જાતા પ્રોટોન છે એ કેટલા, આટલું ડે. તો પેલા પ્રોટોનની સંખ્યા તમને કહે ગમે ત્યારે, ત્યારે આ ત્રણમાંથી એક સમીકરણ આવે. આમાં કયા સમીકરણની ફિલિંગ આવે જો, તો વોટ આપ્યો ને તો પાવર ને, એટલે p = nhf/t. હવે જોવો તો અહીંયા આ f ની જગ્યાએ હું શું લખી શકું, c ના છેદમાં લેમ્ડા, ડન ને, કારણ કે અહીંયા તરંગ લંબાઈ છે. તો ચલો સીધી વાતનો બકવાસ કરીએ, તો n ને સમીકરણનો કર્તા બનાવો, તો pt λ/hc. આમાં બધાની સિંગલ કિંમત મૂકવી પડશે, ધ્યાન રાખજો. જો અહીંયા t એટલે 1, લેમ્ડા એટલે 0.6, અને માઇક્રો એટલે 10⁻⁶, h એટલે તમે કન્સિડર કરી શકો 6.625 × 10⁻³, c એટલે 3 × 10⁸. હવે કાર્યક્ષમતા ન આપી હોય તો બાય ડિફોલ્ટ 100% થાય. આ જે પાવર છે ને પ્રકાશીય પાવર છે, ખાસ ધ્યાન રાખજો, વિદ્યુતીય પાવર નથી, કેવો છે પ્રકાશીય પાવર, તો એ પાવર પ્રકાશીય ઉર્જાને રિલેટેડ છે. તો પાવર અહીંયા 200 વોટ ના લેતા, 200 વોટ ના કેટલા ટકા લેજો વિદ્યાર્થી મિત્રો, 25%, વાહ ભાઈ વાહ, તો 25 ના છેદમાં 100, તો આવું લેવું પડે તમારે, બરાબર. તો જે તમને ફાઇનલ મળશે ને એ તમારો આન્સર હશે. તમે એને સોલ્વ કરવા જાશો ને તો 1.509 × 10⁻²૦ જેવું મળી જશે,
બરાબર છે. તો આમાંથી સમજવા જેવી વસ્તુ એ હતી કે પાવર આવે તો એ ઇક્વેશન, અને આ પ્રકાશીય પાવર છે તો કાર્યક્ષમતા ન કીધી હોય ત્યારે 100% હોય તો હું 200 વોટ જ લઈ લેત, કારણ કે 100% એટલે 100 ભાગ્યા 100 એક જ થાય, પણ 25% છે તો આ રીતે કન્સિડર કરવું પડે. બરાબર. અચ્છા નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો આમાં કયું ઇક્વેશન આવશે વિચારજો, પ્રશ્ન બોલું છું, ખાસ ધ્યાન આપજો. ખાસ 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, એટલે તરંગ લંબાઈ આપી છે એ 6000 એંગસ્ટ્રોમ છે ભાઈ, અને 5.68 જોજો, 5.68 આ ધમાકેદાર વસ્તુ છે, મિલીવોટ પર સેન્ટીમીટર સ્ક્વેર, મિલીવોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ની તીવ્રતાનો પ્રકાશ, પ્રકાશ સંવેદની સપાટી પર આપાત કરતા માત્ર 5% આપાત ફોટોન ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરે. 5% ફોટોન છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ ફક્ત ઇલેક્ટ્રોન નું શું કરે છે, તો કે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરી શકે છે. તો ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી એવું કીધું છે ધાતુની સપાટીમાંથી. બરાબર. અને જે સપાટી છે એનું ક્ષેત્રફળ એકમ લેવાનું છે. તો પેલા તો મને કયો, હું શું કરીશ આમાં ખબર, મારા બે ટાર્ગેટ હશે. પેલા હું નંબર ઓફ ફોટોન મેળવીશ, ધારો કે મને 100 ફોટોન મળ્યા તો એના 5% ફોટોનો જ ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોન ની સંખ્યા શું થશે, તો કે એન મળે ને એન, એના કેટલા ટકા, 5%. ખ્યાલ પડે, મને એન 100 મળે ને તો ઇલેક્ટ્રોન 5 જ ઉત્સર્જાશે, કારણ કે 100 ફોટોન માંથી ફક્ત 5 ફોટોન જ ઇલેક્ટ્રોન ને ઉત્પન્ન કરી શકે છે એવું રકમમાં કીધું. તો મારો પહેલો ટાર્ગેટ હું એન મેળવીશ અને બીજો ટાર્ગેટ છે એ હું ઇલેક્ટ્રોન ની સંખ્યા મેળવીશ વિદ્યાર્થી મિત્રો. તો ચલો જીને મને જણાવી દેવામાં આવે, આ જગ્યાએ તમે વાત કરતા હોઈએ બરાબર છે, તો મને કહો જીને કે અહીંયા એન નું સમીકરણ કન્સિડર કરીએ તો કયું આવશે, તીવ્રતા છે, જુઓ જુઓ જુઓ, તો તીવ્રતા માટે સીધું આ જ સમીકરણ લેમડા આપ્યો છે ભાઈ, તો અહીંયા આ એન આ એચ એફ એટલે સી બાય લેમડા ને એ ઇન્ટુ ટી, હાલો ફટાક થી આગળ વધો ને વધતા જ રહ્યો, તો એન બરાબર અહીંથી સમીકરણ નો કરતા બનાવો બોસ, આઈ એ ટી બાય લેમડા ના છેદમાં એચ ઇન્ટુ સી, જોજો અહીંયા ધ્યાન રાખજો મિલી છે અને વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે, તો ફેરવવું પડશે આ 5.68, મિલી એટલે 10^-3, સેન્ટીમીટર સ્ક્વેર 1 સેન્ટી એટલે 10^-2, તો આવા 2 હોય તો 10^-4, જો આ અગત્યનું ક્ષેત્રફળ નો એક હોય તો એકમ, સમય એકમ, આ 6000 એંગસ્ટ્રોમ એટલે 10^-10 આવે, અને ના છેદમાં વિદ્યાર્થી મિત્રો એચ એટલે 6.625 10^-34, અને 3 ગુણાકારમાં 10^8. અહીંયા આંકડાકીય માહિતીને બદલે ઇમ્પોર્ટન્ટ છે આ જે કન્સેપ્ટ છે એ કે ક્યારે હું શું લઉં છું એ અગત્યનું છે. તો આનો જવાબ 17.2 10^19 ફોટોન મળશે, પણ એ ફાઇનલ જવાબ નથી. જો મારું બીજું સ્ટેપ શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા એન ના કેટલા ટકા, 5%, તો એન કેટલું હતું, 17.2 ગુણાકારમાં 10^19, એના 5% એટલે 5/100 થાય ને, તો એ ફાઇનલ તમને લગભગ બધું મળીને આવો જવાબ આપશે 86 ગુણાકારમાં 10^17. તો આટલા ઇલેક્ટ્રોન છે એ તમને મળતા હોય. તો મેં તમને અહીંયા બીજા 3 ઇક્વેશન કીધા અને એના ઉપરથી આપણે ચર્ચા છે એ વ્યવસ્થિત કરી નાખી. હવે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક હું કહું ને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન વિશે, તો એ જે છે એ હવે આવે છે, જેનું નામ છે દ બ્રોગલી તરંગ લંબાઈ. કેવી તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો, તો કે દ બ્રોગલી તરંગ લંબાઈ. હવે અહીંયા પણ મેઇનલી તો હું તમને 3 સમીકરણ જ લખાવીશ, જોયું ને મિત્રો કેવી રમઝટ છે આ ચેપ્ટરમાં, 3 ના આંકડાની તમે જોઈ શકો છો. તો જો તમને લેમડા મેળવવા માટે, લેમડા એટલે દ બ્રોગલી તરંગ લંબાઈ રાઈટ, એનું મુખ્ય ઇક્વેશન છે ને આવું છે, લેમડાનું મુખ્ય સમીકરણ આવું, લેમડા એટલે એચ ના છેદમાં પી, પી એટલે શું થાય, વેગમાન થાય. હવે જો તમને ઘણી વખત આ સમીકરણ વેગના સ્વરૂપમાં પૂછશે, તો વેગ શબ્દ આવે અને દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી હોય ત્યારે તમે લખી શકો એચ ના છેદમાં એમ પી, રાઈટ, આ પી વેગમાન જ છે એ તમને ખબર હોવી જોઈએ. હવે જ્યારે તમારે આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જાના સ્વરૂપમાં જોઈએ ત્યારે ઈ સમીકરણ છે લેમડા બરાબર એચ ના છેદમાં √2 km, એમ એટલે જે તે કણ છે એનું દળ છે, તો આ વેગમાન જ છે, અહીંયા વેગમાનનું સમીકરણ એમ વી થાય, આ જે છે એ √2 km થાય, એની કદાચ કોઈને સાબિતી જોતી હોય તો આ રીતે k બરાબર ½mv² અહીંયા માનો કે ગુણાકારમાં એમ, ગુણાકારમાં અને ભાગાકારમાં કરું તો m સ્ક્વેર v સ્ક્વેર ના છેદમાં 2m થઈ જાય, બરાબર, તો p સ્ક્વેર ના છેદમાં 2m થઈ જાય, ડન, તો પછી p સ્ક્વેર બરાબર 2km થઈ જાય, ડન, તો પછી p બરાબર √2km થઈ જાય, વાંધો છે નહીં, બરાબર ને. અને 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 ઘણી વખત પોટેન્શિયલ pd ના સ્વરૂપમાં સમીકરણ હશે, તો લેમ્બડા = h / 2m
ક્યુવી, જે ક્યુ એટલે વિદ્યુત ભાર ને વી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આ ત્રણ સમીકરણો આ વેગમાન જ છે, બરાબર છે? એ સિમ્પલી આપણે સાબિતીથી મળી છે, પણ એમાં ખોટો ટાઈમ નહીં બગાડીએ. ત્રણ સમીકરણો તમારે ધ્યાનમાં રાખવાના છે. જો વેગ સાથે ફંડા તમારે કન્સિડર કરવાનો થાય જીવનમાં, તો એચના છેદમાં એમ વી, બાકી એચના છેદમાં અંડર રૂટ ટુ કે એમ, અને એચના છેદમાં અંડર રૂટ ટુ એમ ક્યુ વી, બરાબર છે? ઓકે, હાલ હવે બીજી વસ્તુ તમને કહી દઉં. આજે દ બ્રોગલી જે છે એને એક સ્ટેટમેન્ટ આપેલું હતું, એનું પ્રાયોગિક પ્રૂફ કોને આપ્યું હતું? તો કે ડેવિશન અને ગર્મરના પ્રયોગ ઉપરથી તમને પ્રાયોગિક પ્રૂફ મળેલું હતું, અને એને જસ્ટ ખાલી થિયરીટીકલ વસ્તુ અમુક જે છે એને યાદ રાખવા જેવું કીધું, કે જેમાં થીટા 50 ડિગ્રી અને જે પ્રવેગક વોલ્ટેજ હતો એ 54 વોલ્ટ જેટલો હતો, ત્યારે આ જે દ બ્રોગલી કીધેલી વસ્તુ છે ને કે ભાઈ તમે એવું કન્સિડર કરી શકો કણ એ પણ તરંગ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન છે એ તરંગ તરીકે વર્તે એવું કીધું, અને એની તરંગ લંબાઈ હોય એ આ સમીકરણથી મેળવી શકાય, બરાબર છે? ઓકે, ચલો હવે એક દ બ્રોગલી તરંગ લંબાઈ માટે ખાસ ક્રમ તમારે ધ્યાનમાં રાખવાનો છે ગાઈસ. આ તો વાત નંબર એક થઈ, બરાબર? જોજો, આ વાત નંબર એક થઈ ત્રણ ઇક્વેશન વાળી. હવે વાત નંબર બે કરવા હું જઈ રહ્યો છું. જો તમને એમ કે દરેક કણના વેગ સમાન છે, દરેક કણના વેગ કેવા છે? સમાન. જો સૌથી ઓછું દળ કોનું ખબર? સૌથી ઓછું દળ હોય ને એવું કણ કયો ખબર વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પછી જો વધારે દળ ધરાવતો હોય ને તો કોણ ખબર? પ્રોટોન, પછી ન્યુટ્રોન. જો પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ નિયરલી ઇક્વલ ટુ સેમ, પણ થોડુંક ન્યુટ્રોન નું વધારે છે, થોડુંક વધારે છે. પછી ડ્યુટેરોન 1H2, અને પછી આલ્ફા કણ 2He4. તો આ મેં જે દળ છે એનો વધતો ક્રમ આપ્યો. હવે દરેકના વેગ સમાન છે, દરેક કણના વેગ સમાન છે, સમાન વેગ છે, તો દ બ્રોગલી તરંગ લંબાઈનો જે સંબંધ છે શું મળે જોવો તો? એટલે વેગ સમાન હોય અને એચ તો સમાન જ હોય, અહીંયા તો તમે લખી શકો લેમડા ચલે છે 1/m, જેનું દળ વધારે એની માટે લેમડા કેવા? ઓછા. તો તમે અહીંયા લેમડા ઈ કયો, લેમડા પી કયો, લેમડા એમ કયો, લેમડા ડી કયો, લેમડા આલ્ફા કયો, આ બંનેના નિયરલી ઇક્વલ ટુ સેમ ટુ સેમ, બાકી આ રીતનો ક્રમ મળશે. એટલે આવી વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર? પછી બીજી વસ્તુ થયા, બરાબર? હવે ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમને અમુક શોર્ટકટ આપી દઉં. જો આ આ વસ્તુ આવે 2m³ ઇલેક્ટ્રોન હોય તો તમારે ઇલેક્ટ્રોન નો વીજભાર મૂકવો પડે, ઇલેક્ટ્રોન દળ મૂકવું પડે, અને પ્લાન્ટ્સ નો અચળાંક મૂકવો પડે. પછી જે પ્રવેગક વોલ્ટેજ છે તો અલગ અલગ હોઈ શકે, તો ગણતરી કોમ્પ્લિકેટેડ થઈ જાય ને, પણ આપણે કોમ્પ્લિકેટેડ નહીં થવા દઈએ. હું તમને શોર્ટકટ આપી દઉં, દરેક કણ માટે છે ને ઇક્વેશન આવા છે, તો તમને ઘણી વખત ફાયદો કરાવશે સીધો. જો ઇલેક્ટ્રોન હોય ને ઇલેક્ટ્રોન, તો એનું ઇક્વેશન આ રીતે છે. ઇલેક્ટ્રોન નો બધો ડેટા ત્યાં મૂકશો ને એટલે તમને મળશે 12.27 ના છેદમાં રૂટ વી સ્ટોપિંગ પોટેન્શિયલ, એંગસ્ટ્રોમમાં જવાબ મળશે. પછી લેમડા પ્રોટોન, પ્રોટોન નો બધા એ સમીકરણમાં મૂકશો ને એટલે તમને મળશે 0.286 ના છેદમાં રૂટ વી એંગસ્ટ્રોમ. પછી ડ્યુટેરોન ની જો વાત કરશો ને તો એ કઈક મળે છે 0.202 ના છેદમાં રૂટ વી અને એંગસ્ટ્રોમ, અને લેમડા આલ્ફા પાર્ટિકલ ની વાત કરો ને તો એ 0.101 ના છેદમાં રૂટ વી એંગસ્ટ્રોમ મળશે. અને થર્મલ ન્યુટન, થર્મલ ન્યુટ્રોન ની જ્યારે વાત કરવામાં આવે, જ્યારે ગેસ પાર્ટિકલ ની વાત કરવામાં આવેલી હોય, કોઈ ગેસ પાર્ટિકલ હોય અથવા તો થર્મલ ન્યુટ્રોન ની વાત કરવામાં આવેલી હોય, તો એનું સમીકરણ છે એચ ના છેદમાં અંડરરૂટ 3 m kb t, જે તમને ખબર જ હશે 1/2 mv² બરાબર 3/2 kb t આવે, બરાબર? તો 2 કેન્સલ થઈ જાય, માનો લે અહીંયા m વડે ગુણી નાખો તો m² v² અહીંયા 3 kb t m થઈ ગયું. આ p સ્ક્વેર છે તો p બરાબર અંડર રૂટ થઈ જાય. તો આ ત્રણ માંથી કોઈ ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો એ તમને કામ લાગી શકે એવી સ્થિતિમાં હોય છે, બરાબર? તો આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું ખાસ છે. હવે બીજી એક વસ્તુ તમને એમ કહી દઉં, ધારો કે અલગ અલગ સંબંધ છે એ આપી દે તો તમે કઈક આ રીતે આગળ વધી શકો. એક ચોથી વસ્તુ, વસ્તુ નંબર 4 સેપરેટલી,
માની લો કે તમને એવું કીધું કે જે લેમડા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે ને એ ફોટોનની તરંગ લંબાઈ કરતા ફોટોન જોજો ફોટોનો એટલે આ લેમડા પી કન્સિડર કરીએ એ બંને સેમ છે આ છે એ ઇલેક્ટ્રોન માટે અને આ છે એ ફોટોન માટે એ બંને સેમ છે તો પ્રશ્ન છે એની ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય એની ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય પહેલા તો નંબર 1 આના વેગમાન સરખા થાય કે નહીં જોવો તો હાલો ફોટોનનું વેગમાન અને ઇલેક્ટ્રોનનું વેગમાન હા સરખા જ થાય કા અરે ભાઈ h / લેમડા h તો કોન્સ્ટન્ટ જ હોય એમાં લેમડા કોન્સ્ટન્ટ તો વેગમાન સમાન થાય હવે ઉર્જા ઉર્જા સમાન થાય જો ઉર્જા સમાન નહીં થાય તો એનો કાઈક તો જવાબ મળશે ને ઈ મેળવીએ જોજો ઈ કઈ રીતે મેળવવાનું તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું ઈ મેળવું છું તમને કોઈ પણ કણની ઉર્જા કે ને એટલે એની ગતિ ઉર્જા જ સમજવાની અગેન આઈ રિપીટ કોઈ પણ કણની ઉર્જા કે ને કણ એટલે ફોટોન સિવાય તો ઈ ગતિ ઉર્જા જ હોય તો ઇલેક્ટ્રોન માટે એ ઉર્જાનું સમીકરણ હું કન્સિડર કરીશ વિદ્યાર્થી મિત્રો h² ના છેદમાં 2 me લેમડા e² કા શું કામ કોઈને પ્રશ્ન થાય તો તો ભાઈ તું વાત આપણે અગાઉ વાત તો થઈ ને હમણાં કે લેમડા બરાબર શું થાય h ના છેદમાં √2 km તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો લેમડા સ્ક્વેર બરાબર h² ના છેદમાં 2 km તો ઇલેક્ટ્રોન માટે હોય તો આ કે છે કે ઈ જ હકીકતમાં શું છે ઉર્જા તો થઈ ગયું ને અહીંથી મળી ગયું ને કે ચલો તો આમાંથી તમને વિદ્યાર્થી મિત્રો લેમડા ઈ કેટલા મળે ચલો ડન હવે લેમડા ઈ ની જો કે જરૂર નથી આપણી પાસે આ ઈ આવી ગયા ને હવે ફોટોન ની ઉર્જા ફોટોન ની ઉર્જા તો વિદ્યાર્થી મિત્રો ફિક્સ જ છે કેટલી hf તમે કહેતા હોય અધરવાઇઝ hc / લેમડા તો આ લેમડા પી છે ફોટોન માટે થઈ જશે ઓકે હાલો તો હવે બંનેનો ગુણોત્તર લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો જોજો તો અહીંયા હું લખું છું ep ના છેદમાં ee હાલો ફોટોન માટે કેટલી ઉર્જા તો hc / લેમડા પી આપણી સ્ટાઈલમાં ભાગાકારનો ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર તો 2me લેમડા e² ડિવાઇડેડ / h² હાલો આઈ લો તો જો એક એક વાર h કટ થશે આ એક એક વાર લેમડા કટ કરી દો બરાબર તો વધ્યું શું 2mec લેમડા e ના છેદમાં h વધ્યું આવું ઓકે હવે જોજો હવે જોજો આ 2mec ના છેદમાં h ના છેદમાં લેમડા e તો h ના છેદમાં લેમડા e એટલે હકીકતમાં શું થયું હકીકતમાં શું થયું એટલે લેમડા બરાબર આપણે h / p કહેતા હોય યાદ કર લેમડા બરાબર h / p તો p બરાબર શું થાય વાહ ભાઈ વાહ h / લેમડા પણ ઇલેક્ટ્રોન માટે આ તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની છે તો ઇલેક્ટ્રોનનું વેગમાન થાય તો 2mec તો અહીંયા 2mec અને વેગમાન એટલે દળ ગુણાકારમાં પ્રવેગ કોના માટે ઇલેક્ટ્રોન માટે તો આ ઉડી જશે તો 2c / ve એ જવાબ મળે હવે ઇલેક્ટ્રોનનું દળ તમને આપ્યું હોય એ રીતેથી તું આગળ વધી શકે ખ્યાલ પડે છે બરાબર છે તો આ રીતની વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે બરાબર ઓકે ચલો એના પછી આપણે જનરલી જે વાત કરવાની છે એ એમસીક્યુ બેઝ વાત ઓછી કરીએ છીએ આખા ચેપ્ટરનું હું ક્વિક રિવિઝન કન્સિડર કરાવું છું એટલે ક્વિક રીકેપ આવી જાય કે બધા ઇક્વેશન તમારી સામે એક એક વાર હાઇલાઇટ થઈ જાય બરાબર છે પછી એના રિલેટેડ ક્વેશ્ચન કેમ સોલ્વ કરવા એમાં તો તમે માસ્ટર હશો જ બરાબર છે ઓકે ચલો લાસ્ટ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે વિદ્યાર્થી મિત્રો અને એ આ ચેપ્ટરની અંદર તમે કન્સિડર કરી શકો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આમ તો તમને બેઝિક ફંડા બેઝિક આઈડિયા એના વિશે હોય પણ છતાં પણ નાની મોટી વાત કરી નાખે આ ચેપ્ટરના છેલ્લા ટોપિકની જે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે શું છે અનિશ્ચિતતા કોની તો કે અનિશ્ચિતતા વિદ્યાર્થી મિત્રો કેની છે તો કે સ્થાન અને તરંગ લંબાઈની તો પહેલા હું વાત કરી દઉં જસ્ટ ટાઇટલની હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એમાં એવું છે કે કણનું સ્થાન તમે ફિક્સ કરવા જાઓ ને તો એનું વેગમાન બદલાય છે અને વેગમાન ફિક્સ કરવા જાઓ તો એનું સ્થાન બદલાય છે તો એને રિલેટેડ એક સ્ટેટમેન્ટ છે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ h ડિવાઇડેડ બાય 2 pi જેમાં ડેલ્ટા x એટલે સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા છે અને ડેલ્ટા p એટલે વેગમાનમાં રહેલી અનિશ્ચિતતા છે આનું એક બીજું વર્ઝન તમને આપી દો માનો કે v વડે ગુણી અને v વડે ભાગીએ બાકીનું એમ નમ જોજો બાકીનું એમ નમ તો ઘણી વખત બીજું વર્ઝન પણ આવે છે વિદ્યાર્થી મિત્રો આને બરાબર હવે જોજો અહીંયા શું કરીએ
तो क्या ने थोड़ूक आ रीते लखीए डेल्टा एक्स ना छेद में भी ए अहीं लिखूँ अने वी इंटू डेल्टा पी करिए ग्रेटर देन ओर इक्वल्स टू एच बाय टू पाई। तो आने आ आ आ वेग बराबर अंतर ना छेद में समय ऊपर थी आने हूँ शू कहीश डेल्टा टी कहीश केम कारण के वी बराबर डेल्टा एक्स बाय डेल्टा टी एटले अहींथी आनुं भेगुं थई गयुं। हालो वी इंटू डेल्टा वी एटले आ आ आने हूँ ऊर्जा कहीश कारण के वेगमान गुणाकारमां वेग एटले ऊर्जा थई जशे। तो ग्रेटर देन एच कट एटले एच बाय टू पाई। तो जो आपेलुं स्वरूप स्थान अने वेगमानना स्वरूपमां समय अने ऊर्जाना स्वरूपमां डन। तो बन्ने समीकरण विद्यार्थी मित्रों ध्यान में रखो बन्ने स्वरूप ध्यान में रखो एक आपे तो बीजू मळी जाए। जेम के तमने अहींया हूँ सीम्पल वस्तु ज पूछू के कणना स्थानी अनिश्चितता एनी द ब्रोगली तरंग लंबाई जेटली होय एटले कणना स्थानी अनिश्चितता एटले डेल्टा एक्स ए एना द ब्रोगली तरंग लंबाई जेटली होय। घणी वखत एम आवे કે એક જે ન્યુક્લિયસ છે ની આજુબાજુ કોણ ફરે છે તો એના સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય ખબર 2r જેટલી એટલે ત્રિજ્યાના બમણા ડેલ્ટા x આટલા થાય આટલામાંથી ગમે નિયા હોઈ શકે। આ તો જસ્ટ તમને જાણ માટે મેં કહી દીધું બરાબર। હવે ડેલ્ટા x બરાબર લેમડા આપેલા છે તો તમારે વિદ્યાર્થી મિત્રો એને ડેલ્ટા p આપવાનું છે। તો સિમ્પલ ફંડા જોવો જી આપણે શું કરશું હાલો કયો તમે જ કયો વેરી ગુડ ડેલ્ટા x ઇનટુ ડેલ્ટા p બરાબર h ના છેદમાં 2 પાઈ। આ લેમડા આપેલું છે ડેલ્ટા પી ખબર નથી h ના છેદમાં શું થાય 2 પાઈ થાય। તો ડેલ્ટા પી બરાબર h ના છેદમાં 2 પાઈ લેમડા જેને તમે h કટ ના છેદમાં લેમડા પણ કહી શકો બરાબર છે ઓકે। ચલો હવે આના ઉપરથી શું ખબર પડે થિયોરેટિકલ પોઈન્ટ કહું છું। ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસ છે એની અંદર અસ્તિત્વ ધરાવતા નથી જે આનાથી સાબિત થઈ શકે। બીજી વસ્તુ આ નિયમ માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પડે બરાબર છે એ ધ્યાન રાખવાનું આપણને માણસને લાગુ પડે નહીં માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પડી શકે બરાબર છે। માણસને છે એ માણસ ગમે એટલો સ્પીડથી દોડે તો કઈ તરંગ તરીકે વર્તશે નહીં। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કન્સિડર કરી શકીએ કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે ની વાત થઈ ગઈ। તો આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ટૂંકા ટાઈમમાં જે ઇક્વેશન બેઝ ચર્ચા હતી એ આપણે પૂરી કરીએ છીએ। તો આ 11th જે ચેપ્ટર છે એના બધા જ ઇક્વેશન છે એનું મેઇનલી ક્વિક રિવિઝન કરાવી દીધું છે। હવે તમે તમારી રીતે એને રિલેટેડ ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાની ટ્રાય કરજો મેક્સિમમ બને એટલી પ્રેક્ટિસ કરવાની છે જે જ તમને આ જે ચેપ્ટર છે એની અંદર માસ્ટર બનાવશે। કારણ કે ઇક્વેશનની મેં ચર્ચા કરી દીધી ક્યારે કયું સ્વરૂપ લેવું એ મેં કહી દીધું કે અહીંયા આ રીતે શોર્ટકટ યાદ રાખો તો ફાયદો થાય અથવા તો અહીંયા ઓલરેડી કિંમત મૂકી અને બધાના જે લેટેસ્ટ વર્ઝન છે ઇક્વેશનના એ યાદ રાખી લો તોય તમને ઘણો બધો ફાયદો થાય। તો આપણે ઇનશોર્ટ જે મેઇન વર્ક કરવાનું હતું એ આ ચેપ્ટરની બધી જ થિયરી છે એનો ક્વિક રેકઅપ આપવાનો હતો એ મેં કરી દીધું। હવે તમારે શું કરવાનું છે તો તમારે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેટલા પણ ઇક્વેશન છે એને રિલેટેડ આવતા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે મેક્સિમમ માર્ક મેળવો। તો અહીંયા સુધી રાખીએ છીએ અને આવનારી જે પણ તમારી એક્ઝામિનેશન છે વિદ્યાર્થી મિત્રો જે પણ એક્ઝામ તમે આપવાના છો એના માટે ઓલ ધ વેરી બેસ્ટ ફ્રોમ આર કેશર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ એન્ડ એન્જોયિંગ ધીસ સેશન।